trending updates, subscribe to Kanak Gujarat, press the bell icon to never miss an exclusive from us. RTO ના નિયમોને લઈને જૂનાગઢ શહેરમાં વાહન ચાલકોએ એક નિર્ણય લીધો છે કે આવતીકાલથી જો RTO ના નિયમ નહીં બદલે તો વાહન ચાલકો વાહન મૂકી દેશે અને તે બીજો ધંધો પકડી લેશે. ત્યારે આપણી સાથે જૂનાગઢ શહેરના સ્કૂલ વાહન ચાલકો ઉપસ્થિત છે. આપણે ડાયરેક્ટ તેમની સાથે વાત કરશું કે તે લોકોના શું છે પ્રશ્નો. આપણી સાથે ઇરશાદભાઈ કરીને ઉપસ્થિત છે વાહન ચાલક. આપણે ડાયરેક્ટ તેમની સાથે વાત કરશું કે શું છે તેમના પ્રશ્નો અને શું તેમને RTO થી પડી છે તકલીફ. અમે સ્કૂલ વાન ડ્રાઈવર છીએ. અમે અત્યારે મહિને બાળકોને તેડી મેલી ઘરે મૂકી આવીએ, વ્યવસ્થિત જવાબદારી સંભાળીએ છીએ અને મહિને 7-8 હજાર રૂપિયા કમાઈએ છીએ. એમાં અમારા પરિવારનું ગુજરાન ચાલે છે. અમે કોઈ મોટા માણસો નથી. પણ અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં અમે જો ગાડી ચલાવીએ તો અમને 1 રૂપિયો પણ મળે એવી પરિસ્થિતિ નથી. કારણ કે જે નિયમ પ્રમાણે ચાલવું જોઈએ, હકીકત છે ચાલવું જોઈએ, અમારી ફરજ છે. પણ એ નિયમ પ્રમાણે ચાલીએ તો એની સામે ફીનો વધારો થાય. એ ફી વાલીને પોસાશે નહીં. અને જૂનાગઢ કોઈ એવું સદ્ધર સિટી નથી કે વાલી 1100-1200 રૂપિયા ફી આપી શકે. અને આ પરિસ્થિતિમાં અમે પૈસા ના મળે તો અમે વાહન ચલાવી શકીએ નહીં. અને જૂનાગઢમાં એક મેજિકવાળાને ત્યાં એવો પ્રસંગ બનેલો, એ પ્રસંગમાં પણ એને જો પોતાની જવાબદારી નિભાવી અને બાળકોને ટાઈમસર વ્યવસ્થિત ઘરે પહોંચાડ્યા કે એની મિસિસ ઘરે અગાસીમાં કામ કરતાં કામતા પડી ગયા. એના આડોશી પાડોશીએ ફોન કરીને જાણ કરી કે ભાઈ તમારા મિસિસ પડી ગયા છે. તો એ વાહન ચાલકે એવો જવાબ આપ્યો કે તમારા કીધે શક્ય હોય તો એને દવાખાને લઈ જાઉં, હું બાળકો મૂકી અને પછી મારા ઘરવાળાને દવાખાને લઈ જઈશ. જો આવી જવાબદારી અમે નિભાવતા હોય કે ના, અમે કોઈ પ્રસંગ ના કે અમારા સગા સંબંધી ત્યાં કોઈ સારા નશા પ્રસંગે જઈ ના શકતા હોય અને ખાલી મહિને 7-8 હજાર રૂપિયા કમાઈને અમે સંતુષ્ટ હોય અને જો આવી પરિસ્થિતિ નિર્માણ થાય કે જેનાથી અમે 1 રૂપિયો પણ કમાઈ ના શકીએ તો પછી અમારે ના છૂટકે અમારો રોજગાર બંધ કરવાનો આવશે. અમે કોઈની સામે વિરોધ નથી કરતા અને આમાં અમને જો શક્ય હોય તો વાલીગણ સાથ સહકાર આપે કે ભાઈ તમારી માંગ જે વાત છે વ્યાજબી છે અને તમને 2 પૈસા વધારી દેવામાં અમે રાજી છીએ એવી નમ્ર અપીલ છે. કોઈને કોઈ જાતનું દબાણ કે નથી કરતા અમે કે ભાઈ તમે અમને ફી વધારી દો તો જ અમે ચાલશું. પણ જે અત્યારે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં જો અમને 2 પૈસા ના મળે તો અમે કોઈ રાજી ખુશીથી અમારો ધંધો બંધ કરીએ છીએ. કેટલા દિવસથી RTO નું સઘળું ચેકિંગ ચાલુ છે? RTO ના નિયમ પ્રમાણે ઓછા બાળકો બેસાડવાના ઘણા નિયમો છે, પણ જો અમે તે ઓછા બાળકો બેસાડવા જઈએ તો જૂનાગઢ જેવા શહેરમાં વાલીઓને વધારે ફી આપવી પોસાય તેમ નથી અને ઓછા ફીમાં અમને પોસાય તેમ નથી. એટલે અમે કોઈ પણ જાતનો વિરોધ કર્યા વગર અમે અમારી રોજી રોજગાર આવતીકાલથી સ્વતંત્ર બંધ કરીએ છીએ અને અમે બેકારોમાં અમારું નામ લખાવીએ છીએ. જો RTO તેના નિયમ પાછા ખેંચી લેશે તો આપ આપના વાહન વ્યવહાર પાછા ચાલુ કરી દેશો? હા, અમે જે અત્યારે જે પોઝિશનમાં ચાલીએ છીએ તેમાં અમને મિનિમમ મહિને 8-10 હજાર વધે છે. જો અમને તે રીતે ચાલવા દઈએ તો અમે અમારી જવાબદારી પૂરેપૂરી નિભાવી શકશું. આપણી સાથે બીજા પણ વાહન ચાલક ઉપસ્થિત છે. આપણે તેમની સાથે વાતચીત કરશું કે તેમના કેવા પ્રશ્નો છે. આપણી સાથે અરવિંદભાઈ ઉપસ્થિત છે. આપણે તેમની સાથે વાત કરશું. અમારે જે અત્યારે સ્કૂલની અંદર જે ચેકિંગ ચાલુ છે એમાં રેગ્યુલર અમને જો આ રીતે ચાલવા દઈએ તો અમે ફરીથી અમારે રેગ્યુલર વાહન ચાલુ કરી દેશું. તો તે રીતે વાહન ચાલકો જૂનાગઢ શહેર સ્કૂલ વાહનોએ એક કમિટી બનાવી છે અને હમણાં ગાંધી ચોકમાં ભેગા થયા છે અને જો તે RTO પાછા નિયમ ખેંચી લેશે તો વાહન ચાલકો ફરીથી વાહન ચાલુ કરી દેશે અને જો RTOના નિયમોમાં ફેરફાર નહીં થાય તો આવતીકાલથી જૂનાગઢ શહેર સ્કૂલ વાહનો બંધ કરવામાં આવશે. અમાર બખાઈ કનેક્ટ ગુજરાત જૂનાગઢ.